બનાસકાંઠા જિલ્લાના છાપી પંથકમાં આરોગ્ય વિભાગ દ્વારા હોટલોમાં બોલાવ્યો સપાટો. માસ્ક અને હેન્ડગ્લોવ્સ વિના કામ કરતા હતા કારીગરો. 10થી વધુ હોટલોને નોટિસ. બનાસકાંઠા જિલ્લાના છાપી પંથકમાં આવેલી કેટલીક હોટલોમાં સ્ટાફ દ્વારા માસ્ક અને હેન્ડગ્લોવ્સનો ઉપયોગ કરવામાં ન આવતો હોવાની અને કામગીરી કરવામાં આવી રહી હોવાની માહિતીને આધારે આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો અને આવી 10 જેટલી હોટલોને નોટિસ ફટકારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી દરમિયાન હવે ગુજરાત રાજ્યમાં અનલોક જાહેર કર્યા બાદ ધંધા રોજગારમાં છૂટછાટો આપી છે, જેને પગલે હોટલો પણ ખુલી જવા પામી છે. ત્યારે હોટલોમાં કોરોનાના સંક્રમણ ન વધે તે માટે હોટલોમાં પણ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક અને સેનેટાઇઝર ઉપરાંત હોટલોમાં કામ કરતા કારીગરોને પણ માસ્ક અને હેન્ડગ્લોવ સહિતનો ઉપયોગ કરવા માટે ખાસ સૂચના આપવામાં. તેમ છતાં બનાસકાંઠા જિલ્લાના છાપી પંથકમાં આવેલી કેટલીક હોટલોમાં સંચાલકોની બેદરકારીના કારણે કારીગરો માસ્ક અને હેન્ડગ્લોવ્સ વિના જ કામગીરી કરતા હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કેટલીક હોટલોમાં કારીગરો માસ્ક અને હેન્ડગ્લોવ્સ વિના કામ કરતા જોવા મળ્યા હતા, જેને પગલે આવી 10 હોટલોને નોટિસ પાઠવવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આમ કોરોના મહામારી અનલોક બાદ ફરીથી વકરી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. તેમ છતાં ધંધા રોજગારમાં છૂટછાટ બાદ લોકો જાણે કોરોનાને ભૂલાવી દીધો હોય તેમ બેદરકારીના દાખવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આવી હોટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે. પાલનપુરમાં પણ હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી. પાલનપુર શહેરમાં પણ આવેલી કેટલીક હોટલોમાં કારીગરો માસ્ક અને હેન્ડગ્લોવ સહિતની વસ્તુઓનો ઉપયોગ કર્યા વિના જ કામગીરી કરતા હોવાનું કહેવાય છે. ત્યારે હાલમાં પાલનપુરમાં વધી રહેલા કોરોના વાયરસની મહામારીને પગલે પાલનપુરની હોટલોમાં પણ તપાસ કરવામાં આવી તે જરૂરી બન્યું છે. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. આજરોજ તાલુકા આરોગ્ય કચેરી વડગામની ટીમ દ્વારા છાપી હાઈવે વિસ્તારની હોટલો, રેસ્ટોરન્ટો, ઢાબાના સેનિટેશન તપાસ માટે રાઉન્ડ કરવામાં આવેલ, જેમાં હોટલ રસોડામાં સ્વચ્છતા જાળવવી, ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા, હોટલમાં કામ કરતા કર્મચારીની વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી, તમામ માસ્કનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે બેઠક વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી, કર્મચારીઓને સમયાંતરે મેડિકલ તપાસ કરાવવાની સૂચના આપવામાં આવેલ, વધુમાં ચોમાસા ઋતુની વરસાદી પાણીનો ભરાવો ન થાય અને તેમાં મચ્છરનો ઉત્પત્તિ ન થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવેલ, 10 જેટલી હોટલોમાં જોવા મળે ક્ષતિઓ સુધારવાનો નોટિસ આપવામાં આવેલ છે અને હજુ આવતા દિવસોમાં પણ આ કામગીરી યથાવત રહેશે. ધન્યવાદ.